વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 8 જૂન 2020 કરંટ અફેર્સ, જે આપણને યુપીએસસી, જીપીએસસી, પોલીસ, તલાટી, બિન સચિવાલય કે અન્ય રાજ્ય સરકારની જે તે એક્ઝામ લેવાય છે એ એક્ઝામની અંદર આપણા માર્ક્સની અંદર વધારો કરી શકે છે તેવું કરંટ અફેર્સ આપણે હંમેશા લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એ કરંટ અફેર્સની આજે શરૂઆત કરીએ છીએ. પહેલા ક્વેશ્ચનથી પહેલો ક્વેશ્ચન છે કે લશ્કરી બાબતો જે છે એના અનુસંધાનના નીચેના આપણને બે સેન્ટેન્સ આપવામાં આવેલા છે, એમાંનું સાચું સેન્ટેન્સ કયું છે એ આપણે જણાવવાનું થશે. એક, તેની અધ્યક્ષતા આર્મી સ્ટાફના વડા કરે છે. તેનો આદેશમાં સંરક્ષણ સેવાઓ દ્વારા સ્વદેશી ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તો મિત્રો, આમાંનું કયું વાક્ય યોગ્ય છે એ આપણે જણાવવાનું થશે. તો મિત્રો, એ વાક્ય નંબર જે બે છે કે જે કોઈ પણ જે એના અધ્યક્ષ હોય એનો જે આદેશ હોય સંરક્ષણ સેવાઓ દ્વારા સ્વદેશી ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. હવે આપણને સૌથી પહેલું વાક્ય જે ખોટું કહેવામાં આવેલું છે તો કઈ રીતે ખોટું છે કે જેના સંરક્ષણ સ્ટાફના વડા લશ્કરી બાબતોના વિભાગ સંરક્ષણ મંત્રાલયના તેના સચિવ તરીકે વિધેયો અંદર બનાવવામાં આવેલા વડા રહેલા છે. એટલે મતલબ કે જે બાબતો છે જે સંરક્ષણ સ્ટાફ છે એના વડા તરીકે જે મંત્રાલય છે સંરક્ષણ મંત્રાલય એ મંત્રાલય દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. તો અને સાચું વાક્ય છે એને આપણે સાચા વાક્યનું કઈ રીતે સાચું છે એની ડિટેલ્સ આપણને આપવામાં આવેલી છે. તો એ ડિટેલ્સને એક વખત શાંતિથી વાંચી લેવી. ભારતીય હાથી સંબંધિત નીચેનું કયું વિધાન યોગ્ય છે? તો પહેલું વિધાન આપણી પાસે આપવામાં આવેલું છે કે સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય હેરિટેજ એનિમલ જાહેર કરવામાં આવેલ છે. બીજું વિધાન છે તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1 સૂચિબદ્ધ છે. એશિયન એલિફન્ટ IUCNની લાલ યાદીના જોખમમાં મુકાયેલ તરીકે સૂચિબદ્ધ કરેલ છે. તો આપણને જે નીચે આપેલા વિધાનો જે ઉપર વિધાનો જે આપવામાં આવેલા છે એમાંનું કયું વિધાન યોગ્ય છે એ બતાવવાનું છે. તો મિત્રો, આપણને જે ત્રણે ત્રણ વિધાનો જે આપવામાં આવેલા છે તો ત્રણે ત્રણ વિધાનો સાચા છે અને એ સાચા કઈ રીતે છે અને કઈ કઈ બાબતો એની અંદર લેવામાં આવેલી છે. દાખલા તરીકે જે એશિયન એલિફન્ટ છે એલેપ્સ મેક્સિમમ કે જેમાંથી એ ભારતીય હાથીની પેટા જાતિ છે અને રેડ ઝોનમાં મૂકવામાં આવેલી છે. તો આ બધી જ બાબતોની જે ડિટેલ્સ છે એ આપણને આપવામાં આવેલી છે એ જેને આપણે વાંચી લેવી છે. ત્રીજો ક્વેશ્ચન આપણને આપવામાં આવેલો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 લગતા નીચેના નિવેદનોને વિચાર કરો. આપણને બે નિવેદનો આપવામાં આવેલા છે. એક, આ કાયદા દ્વારા ભારતમાં ઇલેક્ટ્રોનિક સહીઓને કાનૂની માન્યતા આપવામાં આવી છે. આ અધિનિયમ મધ્યસ્થીઓને તેમના દ્વારા ઉપલબ્ધ કરાયેલ બધી તૃતીય પક્ષ માહિતી માટે જવાબદાર બનાવે છે. ઉપરના કયા વિધાનો યોગ્ય છે એ આપણે જણાવવાના છે. તો મિત્રો, ઉપરનું જે સૌથી પહેલું વિધાન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 જે છે એને લગતી જે બાબત છે કે આ જે કાયદા દ્વારા ભારતમાં ઇલેક્ટ્રોનિક સહીઓને કાનૂની માન્યતા આપવામાં આવી છે. એટલે મતલબ કે જે આપણે ઇલેક્ટ્રોનિક સાઇન કરતા હોઈએ છીએ, જે ડિજિટલી સાઇન છે એને માન્યતા આપવામાં આવી છે. હવે પહેલું વાક્ય જે સાચું છે એની બાબતમાં જે કઈ કલમના હેઠળ આપણને ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરની જે પ્રામાણિકતાને માન્યતા આપવામાં આવેલી છે તો કલમ નંબર 5 હેઠળ એની માન્યતા આપવામાં આવેલી છે. અને બીજું વાક્ય જે ખોટું છે એ એવું કહે છે કે જો બીજું વાક્ય આપણું શું હતું કે આ અધિનિયમ મધ્યસ્થીઓને તેમના દ્વારા ઉપલબ્ધ કરાયેલ બધી જ તૃતીય પક્ષ માહિતી માટે જવાબદાર બનાવે છે. તો હવે અહીં આપણને એ અધિનિયમ કેવી રીતે ખોટું બને છે તો એ આપણને બતાવવામાં આવેલું છે કે કલમ એ મધ્યસ્થીની જવાબદારીથી મુક્તિ માટેની જોગવાઈ છે. તે જણાવે છે કે મધ્યસ્થી કોઈ પણ તૃતીય પક્ષ માહિતી, ડેટા અથવા તેના દ્વારા ઉપલબ્ધ અથવા ઉતાવળમાં કરવામાં આવેલી સંચાર કડી માટે જવાબદાર રહેશે નહીં. ખ્યાલ આવી ગયો? અને બાકીની જે ડિટેલ્સ છે એ આપણે અહીં વાંચી લેવી. નીચેનામાંથી કઈ ફેક્ટરી ફાર્મિંગ શબ્દની યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? તો ફાર્મિંગ જે શબ્દ છે એને કઈ બાબત જે છે એ યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકે છે? તો સઘન પશુધન ખેતી જેને ફેક્ટરી ફાર્મિંગ તરીકેના યોગ્ય શબ્દની વ્યાખ્યાયિત કરી શકે છે. હવે એ જે બાબત છે એના વિશેની ડિટેલ આપણને અહીં આપવામાં આવેલી છે. એની અંદર શું શું કઈ રીતની ખેતી થતી હોય છે અને શું શું છે એ આપણે એક વખત વાંચી લેવી છે. સામયિક લેબર ફોર્સ સર્વેની સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તો આપણને બે નિવેદન આપવામાં આવેલા છે. પહેલું નિવેદન છે, ભારતમાં મુખ્ય રોજગાર અને બેરોજગારી સૂચકાંકોને અંદાજ કાઢવા માટે તે એક દશાંશ સર્વે છે.
નિમિત્તે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલું છે. એમનું યોગ્ય વિધાન શોધવાનું છે. તો બીજા નંબરનું જે યુદ્ધ વિધાન છે આપણું તે રાષ્ટ્રીય જો સામાયિક લેબર ફોર્સ સર્વે જે છે એ રાષ્ટ્રીય આંકડાકીય કચેરી આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ છે. હવે જે પહેલું વાક્ય ખોટું છે તો એ કઈ રીતે ખોટું છે એ આપણે એક વખત સમજી લઈએ, અને બીજું વાક્ય સાચું છે તો કઈ રીતે સાચું છે એ આપણે જાતે વાંચી લઈશું. હવે અહીં શું કહેવામાં આવેલું છે કે જે ખોટું છે એ સમયાંતરે લેબર ફોર્સ સર્વે એપ્રિલ 2017માં શરૂ કરવામાં આવેલો હતો. પહેલાં એ સમજો, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોને આવરી લેતા પહેલો વાર્ષિક અહેવાલ જૂન 2017થી જૂન 2018માં એટલે કે અહેવાલ 2019માં બહાર પાડવામાં આવેલો હતો. પણ કયા સમયગાળાનો? જૂન 17થી જૂન 18 પાડવામાં આવેલો હતો. ફક્ત વર્તમાન સાપ્તાહિક સ્થિતિમાં શહેરી વિસ્તારો માટે 3 મહિનાના ટૂંકા ગાળાના અંતરાળમાં મુખ્ય રોજગાર અને બેરોજગારી સૂચકાંકોનો અંદાજ લગાવવા, વાર્ષિક ધોરણે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિ અને CWS બંનેમાં રોજગાર અને બેરોજગારી સૂચકાંકોને અંદાજ કાઢવા માટે આ સર્વે કરવામાં આવતો હોય છે. ભારતે આ સૈન્ય સાથે લોજિસ્ટિક સપોર્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો આપણને 4 સૈન્ય આપવામાં આવેલા છે કે 4 દેશ આપવામાં આવેલા છે, કે દેશના સૈન્યની વાત કરવાની છે. એક આપણું યુએસએ છે એટલે કે અમેરિકા છે, દક્ષિણ કોરિયા છે, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા છે. તો કયા દેશના સૈન્ય સાથે લોજિસ્ટિક સપોર્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ચાર દેશના સૈન્ય સાથે લોજિસ્ટિક સપોર્ટ પર કરાર પર હસ્તાક્ષર થયા છે. હવે આપણને એ બાબતની ડિટેલ્સ થોડી આપણને આપવામાં આવેલી છે, એ શાંતિથી વાંચી લેવી. નીચેમાંનું કયું વિધાન યોગ્ય રીતે મેળ ખાય છે? તો એનું યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. નમખાચુ લદ્દાખમાં આવેલું છે, બારહોતી અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, અને ટ્રિગ હાઇટ્સ ઉત્તરાખંડમાં આવેલું છે. તો એ બાબતમાં કઈ બાબત સાચી છે એ આપણે જોવાની છે. તો મિત્રો, આમાંની એક પણ બાબત આપણે સાચી જોવા મળતી નથી. હવે સાચી જોવા બાબત કઈ છે? તો નમખાચુ જે છે એ એક અરુણાચલ પ્રદેશનો પ્રવાહ છે એટલે કે એમનો ભાગ છે. બારહોતી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે, અને ત્રિકોણમિતિ હાઇટ્સ લદ્દાખ યુટી એટલે કે યુનિટરી ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે. અહીં આપણને એક ફોટો જોવા મળે છે, એમાં લદ્દાખ અને અલગ અલગ જો અરુણાચલ પ્રદેશનો જે વિસ્તાર છે એ, ઉત્તરાખંડનો જે વિસ્તાર છે એ, અને ચમોલી જિલ્લામાં જે આવેલું છે એટલે કે ચમોલી જિલ્લો ક્યાં આવેલો છે મિત્રો? તો ચમોલી જિલ્લો જે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ કે સાપી કિલ્લા જે આપણે હિમાચલની અંદર બતાવવામાં આવેલો છે ત્યાં ચમોલી જિલ્લો આવેલો નથી. પરંતુ ઉત્તરાખંડની અંદર જે બારહોતી અને પુલન સુંદા જે વિસ્તાર આપવામાં આવેલો છે ત્યાં આપણને ચમોલી જિલ્લો આવેલો છે. અરુણાચલ પ્રદેશનો એ આ જે નમાખા ચુ આપણે જોઈ શકીએ છીએ. તો એ રીતે દરેક જે વિસ્તારમાં ક્યાં ક્યાં આવેલું છે, મતલબ જે અરુણાચલ પ્રદેશનો જે વિસ્તાર છે એ ભૂતાનને અડીને આવેલો છે, બાકીના જે વિસ્તારો છે નેપાળને અડીને આવેલા છે. ધ અર્બન લર્નિંગ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તેનું લક્ષ્ય વંદે ભારત મિશન હેઠળ પરત આવતા નાગરિકોને કૌશલ્ય સંસાધનો પૂરા પાડવાનો છે. આ કાર્યક્રમ દેશભરમાં અર્બન લોકલ બોડીઝ અને સ્માર્ટ સિટીઝમાં ઇન્ટર્નશીપ તકો પૂરી પાડે છે. એના વિધાનો, યોગ્ય વિધાનો આપણે શોધવાના છે. તો બીજા નંબરનું વિધાન જે છે કે ધ અર્બન લર્નિંગ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સંબંધિત જે બાબત છે એનો કાર્યક્રમ જે છે એ દેશભરમાં અર્બન લોકલ બોડીઝ અને સ્માર્ટ સિટીઝમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવાની છે. જે વિધાન એક ખોટું છે એની અંદર જો આપણું જે સૌથી પહેલું વિધાન છે કે તેનું લક્ષ્ય વંદે ભારત મિશન હેઠળ પરત આવતા નાગરિકોને કૌશલ્ય સંસાધનો પૂરા પાડવાનું છે, પરંતુ નહીં, એ શહેરી શીખવાનું ઇન્ટર્નશીપ પ્રોગ્રામ છે. ઇન્ટર્નશીપ અને પ્રાયોગિક શિક્ષણ તકો પૂરી પાડવા માટે એક કાર્યક્રમ શહેરી ક્ષેત્રમાં તાજા સ્નાતકોને આ વસ્તુ ધ્યાનમાં લેવાની બાબત લીધેલી છે. વિશ્વ પર્યાવરણ દિન 2020 સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. તો જે વિશ્વ પર્યાવરણ દિવસ જે 2020 છે એના નીચે જે નિવેદનો આપવામાં આવેલા છે એમાં પહેલું નિવેદન છે કે જે નવી દિલ્હી વેડ 2020 WED એટલે કે વિશ્વ એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે યજમાન શહેર છે. વેડ 2020 માટેની થીમ છે બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ. તો નીચેના યોગ્ય વિધાનો આપણે શોધવાના છે. તો મિત્રો,
જે યોગ્ય વિધાનો છે એ એક કે બે બેમાંથી એક પણ વિધાન યોગ્ય નથી. કારણ એવું છે કે બંને નિવેદનો એટલા માટે ખોટા છે કે 1974થી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નવી દિલ્હી 2018માં યજમાન શહેર હતું, પરંતુ તે વર્ષે થીમ બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ હતી. હવે કોલંબિયા એ વેડ 2020નું યજમાન શહેર છે. આ વર્ષનું યુએન વેબસાઇટ અનુસાર આ વર્ષે થીમ બાયોડાયવર્સિટી એવું છે. એક ચિંતાજનક છે, તાત્કાલિક અને અસ્તિત્વમાં પણ છે. બ્રાઝિલ, યુએસ અને ઓસ્ટ્રેલિયામાં બુશ ફાયરથી માંડીને પૂર્વ આફ્રિકામાં તીડોનો ઉપદ્રવ સુધીની વૈશ્વિક રોગચાળો મનુષ્યના જીવન અને જીવનની પરસ્પર નિર્ભરતા દર્શાવે છે, તેમાં તેઓ અસ્તિત્વ ધરાવે છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016ને લગતા નીચેના નિવેદનો ધ્યાનમાં લો. એક, આ ભાગીદારી પેઢીઓ અને વ્યક્તિઓ તેમના નાદારી અથવા નાદારીના સંબંધમાં લાગુ પડે છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ન કરવામાં આવે ત્યાં સુધી તે નાણાકીય સેવા પ્રદાતાઓને લાગુ પડતું નથી. તો એક અને બે બંને વિધાનો યોગ્ય છે. તો એ કઈ રીતે યોગ્ય છે એની ડિટેલ્સ આપણને આપવામાં આવેલી છે, તો એક વખત એ ડિટેલ્સને પણ જોઈ લેવી. તો મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. અને જો તમને એવું લાગતું હોય કે ડિટેલ્સ જે હું જોઈ લેવાનું કહું છું એ ડિટેલ્સને પણ થોડું વ્યવસ્થિત રીતે ડિટેલ્સમાં સમજાવું, તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં ફીડબેક સાથે જણાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો.